સુરત શહેરમાં ગણેશોત્સવની હાલ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે 5 દિવસના ગૌરી ગણેશજીનું રવિવારે વિસર્જન રંગેચંગે કરવામાં આવ્યું હતું. ધામધૂમથી વાટતે ગાટે ગૌરી ગણેશજીનું વિસર્જન પવિત્ર તાપી નદીમાં કરવામાં આવ્યું છે. સુરતમાં રવિવારે 5 દિવસની પૂજા અર્ચના બાદ ભક્તો દ્વારા ગૌરી ગણેશની પ્રતિમાનું ધામધૂમથી તળાવ અને નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 2 વર્ષના કોરોના કાળ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ પણ છે, જેથી ભક્તો દ્વારા શાનદાર ડેકોરેશન સાથે ગણેશજીને ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે બિરાજવામાં આવ્યા છે. ગણેશ ભક્તો દ્વારા ઘરે 2 દિવસ 5 દિવસના પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. તો સુરતમાં રવિવારે 5 દિવસના ગૌરી ગણેશનું ગણપતિ બાપાના મોરિયા નારા સાથે તળાવ તેમજ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. મારું નામ કિંજલ પટેલ છે. સાઈ પેલેસના અમે રહેવાસી છે. 5 દિવસના ગૌરી વિસર્જન માટે અમે કૃત્રિમ તળાવ આવ્યા છે ભેસ્તાનમાં જ. 5 દિવસ ખૂબ આનંદથી અમે ગણપતિની સેવા કરી છે. આનંદ ઉલ્લાસથી સારું લાગે છે અને દુઃખ પણ થાય છે કે 5 દિવસ પછી અમે ગણપતિ વિસર્જન માટે આવ્યા છે. ખૂબ આનંદથી અમે મુમેન્ટ્સ એન્જોય કર્યા છે ગણપતિ બાપા સાથે. મારું નામ સંદીપ મુકેશકુમાર ગોનાવાલા છે. અમે સાંઈ પેલેસના રહેવાસી છીએ. અમારે પેલેસમાં ગૌરી ગણેશ અને 5 દિવસ બેસાડ્યા હતા. અમે ખૂબ સેવા કરી છે અને અમે ભજન મળી પણ ખૂબ કરી છે અને આ જાગરણ પણ કર્યા છે અને ખૂબ સાંઈ પેલેસના ભક્તોનો સપોર્ટ પણ મળ્યો છે. એમાં ખૂબ આનંદ મળ્યો છે. અમે દુઃખ પણ થાય છે કે હવે બાપા જાય છે અને આનંદ પણ માણીએ છીએ. અમે ખૂબ એની સારી સેવા કરી છે. મારું નામ ઈશિકા પારેખ છે. આજે અમે 5 દિવસના ગણપતિ બેસાડ્યા હતા. તેમનું આજે ગૌરી ગણેશ વિસર્જન છે. એનું આજે અમે અહીંયા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા આવ્યા છે અને બહુ દુઃખ પણ થાય છે. ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં ખૂબ દુઃખ પણ થાય છે અને એક તરફથી ઉલ્લાસ પણ છે કે બાપા આવ્યા અને અમને સારું લાગ્યું. આવતા વર્ષે પાછા આવશે. સુરતમાં ગૌરી ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને હર્ષોલ્લાસ સાથે માનભેર ગૌરી ગણેશનું વિસર્જન કર્યું હતું.